કેમ છો? મજામાં ને? આજના આ વિડિયોની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરની અંદર એક્ટિવિટીની 7 જેની શરૂઆત આપણે કરી હતી અને એના આપણે બે પ્રકારનો અભ્યાસ કર્યો. ચાલો કરો ત્યાં કરી લઈએ કે ભાઈ એ દિવસ બહુ ખરાબ હતો અને એવું બન્યું કે ભાઈ પાડોશીની અંદર શું હતું, લગ્ન વિધિનો કાર્યક્રમ જેને લીધે ડીજે બહુ વાગતું હતું, એટલા માટે લેખકે હું આખી લાઈન સુધી શક્યો નહીં, ઊંઘી ન શક્યો. જ્યારે સાહેબ ત્યારે શું થયું કે શ્રી સારા ઉતાવળમાં બેઠો હતો, પોતાની માંથી સ્નાન ગયું, ચા પણ પીધીને ગાડી લઈ પાઠ્યપુસ્તક અંગ્રેજી પેજ નંબર 43 43 પર જુઓ ત્રીજો ફકરો. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. કન્ટિન્યુ એટલે શું? ચાલુ રાખો. એક હોય લાલ, બીજી હોય પીળી અને
બીજી હોય લાલ લાઈનમાં એટલે વાહન શું થઈ જાય સ્ટોપ થઈ જાય પીળી લાઈન થાય એટલે સમજો વાહન આપણું ચાલુ અને લીલી લાઈન થાય એટલે વાહન જોઈએ એમાં શું કહે છે કે ભાઈ લાલ લાઈન જે હતી આગલા સર્કલની એ તમે નિયમનો શું કર્યો છે ભાવ તે લાલ લાઈન ઉડાવીને તમે આવતા રહ્યા સીપીની અંદર આવા ટ્રાફિકના સિગ્નલ હોય છે જેથી કરીને ટ્રાફિક ન થાય બધી બાજુ ટ્રાફિક તેજ જ તો હોય તો ચક્કા જામ થઈ જાય એટલા માટે આવા સેન્સરો ટાઈપના શું હોય છે ટ્રાફિક સિગ્નલો હોય છે કેવી રીતે હોય એમાં તમે ચાર રસ્તા પડે છે તો આ બાજુમાં તમે લીલી લાઈટ થઈ બરોબર આ બાજુ તે શું હોય લીલી લાઈટ આ બાજુ લીલી લાઈટ હોય તો આ બાજુ કારણ કે આપણે સમય શું થતા હોય છે વાહન અવર જવર કરી છે બરોબર જેથી ટ્રાફિક ગીચ ન થઈ જાય એના હિસાબે આપણે ટ્રાફિક સિગ્નલો મૂકવા પડતા હોય મોટે સિટીમાં ખાસ છે એ ગાડી લીધી છે તમારા સાથે જ છે મને ગાડીના કાગળની અંદર હાલની અંદર કેવી કેવું આવે ગાડી તમારા સાથે છે કે ગાડીનો બિલ બરોબર એટલે કે આરસી બુક પીયુસી પછી વીમો Thank you.
કાગળ લાવી લાયસન્સ અને પેપર છે કે નહીં એવું તે પોતે ચેક કરે છે. આગળ શું કહે છે? નો સી ઓફ માય વોલેટ. વોલેટ એટલે બટુઓ. બટુઓ એટલે કે જે પાકેટ જે હોય છે તે કહેવાય. જોઈએ વોલેટ અને પાકેટ. કે ભાઈ તે પોતે શું કરે છે? તેનું પાકેટ જોઈએ છે. નો સીન ઓફ માય પોકેટ ઓર વોલેટ. કે ભાઈ તેને શું પોતાનું જે બટુઓ પોતાનું પાકીટ જે છે તે એને કેમ નોટ સી નથી જડતું એટલે જોવા મળતું નથી. એક્સક્યુઝ મી ઓફિસર કે બાગુ બતાવે. એક્સક્યુઝ મી એટલે બાગુ બતાવું એવો અર્થ લીધો છે. એટલે કે છે કે ભાઈ એક્સક્યુઝ મી એટલે કે માફ કરજો ઓફિસર એટલે કે સાહેબ. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. કે ભાઈ હું મારું જે પોકેટ જે છે પાકીટ જે છે હું મારા ઘરે ભૂલી ગયો છું. કે ભાઈ મારું પાકીટ જે છે બરોબર પૈસાઓ બે મની પાકીટ એ મારા ઘરે ભૂલી ગયો છું. મારે છે નહીં ઉતાવળમાં હું ભૂલી ગયો છું. આઈ એમ ઇન અ હરી. મારે ખૂબ જ હરી અને ઉતાવળ હતી. મારે શું હતી? ખૂબ જ ઉતાવળ હતી. મારે થોડું ઝડપી હતું કારણ કે મારે મોડું થઈ ગયું હતું એટલે હું ઉતાવળમાં હતો એટલે હું ભૂલી ગયો છું. આઈ સે કોણ કહે છે? જે ડ્રાઈવર ડ્રાઈવર આપના વ્યક્તિ છે જે લેખક જે કહે છે. ઓફ કોર્સ ધેટ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. તો પોલીસવાળા હોય છે પોલીસવાળા કહે છે સાચું કે ખોટું એ પોતે સ્વીકારીએ નહીં. સ્વીકાર કરો કે ભાઈ પોલીસવાળા જો આપણે ડ્રાઈવિંગ લાયસન્સ માટે રસ્તા પર ઊભા રાખ્યા હોય તો આપણે કોઈ બાબત સાંભળવા માંગે એ આપણું ન સાંભળે. આપણે ઘેરે બોલીને ઘેરે ચલાવીને આપણું ગાડી મૂકીને જાય કોઈ તારે લઈને આવી ગાડી જપ્ત કરી લેતા હોય છે. એટલે શું કહે છે? ઓફ કોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. કે ભાઈ મને માફ કરવા માંગતા ન હતા મારું આ સ્વીકારવા માંગતા ન હતા. કોણ? પોલીસવાળા જે વ્યક્તિ છે એ મારું વાહન સ્વીકાર્યું નહીં. એટલે કહે છે હી ટોલ્ડ મી અને તેણે મને કહે છે. ટોલ્ડ ત્યાં ટોલ્ડ એટલે કહેવું કહ્યું બરોબર એવું થાય. ટોલ્ડ ટોલ્ડ એટલે કહ્યું. કે ભાઈ તેણે મને કહ્યું કે યોર બાઇક કે ભાઈ તમારી જે બાઇક છે એ અહીંયા મૂક. શું? તમારી જે બાઇક છે એ અહીંયા મૂકીને ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ. તમે અહીંયા બાઇક મૂકો અને ગો હોમ એટલે તમારા ઘરે જા. અને શું કરો? ત્યાંથી તેની વિથ સાથે ધ લાયસન્સ કે તમે ભાઈ લાયસન્સ તમે અહીંથી જા ઘરે અને ઘરેથી શું કરો? તમે લાયસન્સ લઈ આવો. કોણ કહે છે? ધ પોલીસમેન. ક્વિકલી ઝડપથી. શું કીધું છે? ક્વિકલી એટલે કે ઝડપથી. સોરી લકી. ક્વિકલી એટલે ઝડપથી. લકી એટલે કે નસીબદાર. આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. અને પછી શું કરે છે ભાઈ? કે કોઈ કોઈ એટલે સિક્કાઓ. કોઈ કોઈ એટલે સિક્કા. કે ભાઈ તેની પાસે થોડા ઘણા જે સિક્કાઓ હતા તે શું કહે શબ્દ છે કે બેગની અંદર શું હતા? થોડા સિક્કાઓ. કારણ કે બટવો ભૂલી ગયો ઘેરે જવાનું ભાડું તો કાંઈ હોય નહીં પણ બેગની અંદર તેની પાસે શું હતા? થોડા ઘણા સિક્કાઓ હતા. શું કહે છે? આઈ હેડ સમ કોઈન ઇન માય બેગ. થોડાક સિક્કાઓ થોડા રૂપિયા શું હતા તેના બેગની અંદર.
they transported went back home. ना पश्चिम सुपीरु के by public transport लेकिन सु transport नकल नहीं जो सेम public transport लेकिन जिन्हें आपने bus कही है लेकिन सु करें से airport public transport तो ये bus पकड़ी अने क्या गयो home घरे गयो अने घरे किस करें से by पाँचो या भी लेकिन करें से ये वक्ते I called a public transport and went back home. घरे पाँचो आ गए क्या रे public transport को अने के bus पकड़ी ने ये पोते घरे पहुँचे छे at 9:30 कितना बजे गया था साढ़ा नौ बजे गया कि भाई त्यारे तो समय गयो 9:30 कि त्यारे नौ वागे गया साढ़ा आठ एवं तो साढ़ा नौ पाछो रोड थी पाछो आवे छे पुलिस पासे थी त्यारे साढ़ा नौ वागे गया आई रिटर्न ऑफ द ऑफिस रिटर्न એટલે પાછો ફરે છે એટલે રિટર્ન એટલે પાછો रिटर्न अर्थ पाछा फरो એટલે જ્યારે પાછો ફરે છે કોની પાછે પાછો ફરે છે કે જે પોલીસ ઓફિસર હોય છે બરોબર તેની પાસે પાછો આવે છે આઈ સોલ્ડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર અને પછી શું કર્યું કે તેણે પોતાના ડોક્યુમેન્ટ જે ડ્રાઇવિંગ લાયસન્સ અને જે ગાડીના કાગળિયા છે આરસી બુક છે પીયુસી છે વીમો છે એવું કોને દેખાડે છે સોળ દેખાડ્યું કોને પોલીસ ઓફિસરને આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાર અને પછી શું કર્યું પે પે એટલે દંડ ભરે છે પે એટલે દંડ સોરી પે એટલે ચૂકવે છે શું પે એટલે કે ચૂકવવું અને શું ફાઇન એટલે ચાલુ કરે છે ત્યારે કેટલા વાગી ગયા હતા પોણા 10 જેટલો સમય થઈ ગયો હતો લેટ વેરી લેટ અને લેટ એટલે મોડું આપણે આનો સ્પેલિંગ પણ પહેલા જોઈ ગયા છીએ લેટ લેટ એટલે મોડું એટલે એ મોડું બરોબર હવે મોડું વધારે મોડું થતું જતું કારણ
કે મોટાભાગના અકસ્માતો જે રોડ ઉપર થાય છે આ કારણ જ આ વસ્તુ હોય છે. કારણ કે આ ધૂમપાન બાઇક ચલાવવાનું પસંદ કરે, ધીમી બાઇક ચલાવવાનું પસંદ નથી કરતા, એના હિસાબે રોડ એક્સિડન્ટો વધારે થતા જોવા મળે છે. સો આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેર. અને પછી શું થાય છે, આથી બાકીના રસ્તે ખૂબ જ ખરાબ રીતે શું થાય છે, રેસ્ટ લાઈક એટલે કે ખૂબ જ દુઃખી રીતે એટલે ખરાબ રીતે બાઇક ચલાવે. કારણ કે પછી એક વખત ડર ભર્યો એટલે પછી શું કરે, ધીમે ધીમે બાઇક ચલાવે છે. વેન આઈ હેવડ માય પપીઝ એનીવે એટલે કે પહોંચીએ છીએ. બધા પેપર બપોર છે, ચાલો રસીદમાં કઈ જોતા
नहीं और जारे इस पेपर इस समय त्या जाए तो એમના મન શું હોતા નથી એટલે જો કેમ આજે મિત્રો છે સહેલી છે બહેનપણ છે સાથીદારો છે કેમ કોઈ દેખાતા નથી એમના નસીબમાં જોયું હોય કે કાર્યક્રમ પર જે છે મોર્નિંગ ટાઈમમાં છે કે મોર્નિંગ ટાઈમમાં પહોંચતા હોય પણ એક પેપર બધાએ નાખે જોયું ને ટાઈમ સરખો છે જવા દો આજે સુધી બધા પેપરનો ટાઈમ સરખો હતો એટલે સરખો જ હોય પણ એવું ક્યારેય જોતા નથી કે રોજે રોજનો સમય તમારે જોઈ લેવો પડે પેપરમાં કેટલા વાગ્યા હોય છે બોર્ડના પેપરમાં ખાસ એવું બધું હોય છે એમાં બારમા ધોરણમાં ખાસ હિસ્ટ્રીનું પેપર એસપીનું પેપર આવા પેપરો સવારમાં લેવાના હોય છે એટલે આવું પણ ક્યારેક બની શકે છે એટલે સમયનું મહત્વ છે ખોટી પણ ઉતાવળ ન કરવી ગેરસમજ સમય બાબતને ન રાખવી અને સમયાંતરે કાર્ય પૂર્ણ થઈ જાય એવી આપણે તકેદારી રાખવી જોઈએ જ્યારે તમે રોડ ઉપર ડ્રાઇવિંગ કરો છો તો રોડની આજુબાજુમાં નજર બહુ ન રાખશો તમે બાઇક લઈને જતા હોય આજુબાજુમાં બહુ ઓછી નજર રાખજો સામેની સાઈડ અને બાજુમાં આવેલો રિયર મિરર પાછળ જોવા માટેનો જે આગળ કાચ એટલું છે તેની ઉપર નજર રાખો બાઇક તમે યોગ્ય ગતિએ ચલાવો યોગ્ય લિમિટમાં ચલાવો તો તમારે શું થશે કંટ્રોલ થાય છે નહીં તો કંટ્રોલ થતું નથી હોતું અને એક્સિડન્ટ માટેના મુખ્ય કારણ હોય તો સ્પીડ બાંધેલી સ્પીડ કરતાં વધારે સ્પીડે બાઇક ચાલતું હોય છે આ કારણ પણ બની શકતું હોય છે તમને અગાઉ પણ કીધું કે જે દિવસે ફ્રી યુનિફોર્મ હોય એના આગળના દિવસે જાહેર રજા આવી હોય અને જે દિવસે ફ્રી યુનિફોર્મ છે એક દિવસે આપણે શું કરતા હોય યુનિફોર્મ પહેરીને જે તે ઓફિસની શાળાએ આવી જતા હોઈએ છીએ જ્યારે શાળાએ આવીએ ત્યારે ખબર પડે લે આજે તો ફ્રી યુનિફોર્મ છે આજે યુનિફોર્મ છે નહીં એટલે એને આપણે કન્ફ્યુઝ થઈ જતો હોય છે બીજા વિદ્યાર્થી મિત્રો પણ તેની સામે જોતા કે લે આ વ્યક્તિ કે આ માણસ કે યુનિફોર્મ પહેર્યો છે અને શું નહીં ખબર હોય પણ આપણે તો શું હોય રાઈટને પણ અસરથી ટીવી જોઈ હોય મોબાઈલ ઘુમાઈ હોય અને મોડા મોડા સૂતા હોય અને વહેલા કે જગાય નહીં મોડા તમે જાગતા હોય અને મોડા જાગ્યા એટલે સવાર મંદી ઓ સારો આપો આવી ગયા છે સ્કૂલનો સમય થઈ ગયો છે અને તરત તે શું થાય ચલો બ્રશ કર્યું પાણી વાળું માથું કર્યું માથું ઓળ્યું ખંભે દફતર લઈ સીધા આપણે શું કરીએ છીએ સ્કૂલ લાઈન પહોંચતા હોઈએ એની ભૂમિ રીતે પણ એવું નથી જોતા કે ભાઈ ગઈ એટલે આજે ફ્રી યુનિફોર્મ છે કાલે રજા હતી એટલે આજે ફ્રી યુનિફોર્મ આવવાનું છે ફ્રી યુનિફોર્મનો ડે છે તો આપણે યુનિફોર્મમાં એવું પહોંચતા હોઈએ છીએ એટલે ડ્રાઇવિંગ વખતે આપણા જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ સાથે રાખવા અને ભાઈ એક ખાસ કે ભાઈ હેલ્મેટ પહેરવું જેથી કરી જે આપણું હેડ જે છે એની સાફી રહે જેથી અકસ્માતથી આપણા માથાને જે કંઈ નુકસાન પહોંચતું હોય તો તેને આપણે બચાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વાતની અંદર એક જ જે છે કે વિદ્યાર્થી મિત્રો મેં કે ભાઈ પોતે કાગળ ભૂલી ગયા હોય છે ઉતાવળમાં અને પોતાનું જે મની પોકેટ જે છે એ પણ વ્યક્તિ પોતે ભૂલી જાય છે તો આવી રીતે ક્યારેક કમનસીબે આવું બનતું હોય છે રોજ આવું ક્યારેય જીવનમાં બનતું હોતું નથી જ્યારે આપણે આપણે જ ને હોઈએ ત્યારે જ તે હોય છે આપણે રોજ વહેલા હોય તો બે પાંચ મિનિટ કે દસ મિનિટ મોડી પહોંચતું જેથી આપણે મોડા પહોંચવા એ દિવસે ટ્રેન શું હોય ફૂલ ટાઈમે પહોંચી ગઈ હોય છે તેમ આવું જિંદગીમાં બનતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્ક્રિપ્ટ તમને લખાયા છે અને આગળના લેક્ચરમાં તમને જે લખાયા દ્રષ્ટિ નહીં તે તમે નોંધ કરી લેજો પાઠ્યપુસ્તકમાં ઉતારી લેજો બરોબર અને જો ન સમજાયું હોય તો હજુ તમે ઘણી વખત આ વિડીયો જોજો જેથી તમને વધારે સમજ પડી જશે હવે પછી આપણે આગળના લેક્ચરની અંદર જે છે એ એક્ટિવિટી પાઠથી આપણે આગળ એનો અભ્યાસ કરવાનો છે ટૂંકમાં આપણે રિવિઝન પણ આગળ લઈ લઈશું આ પાઠમાં તમને પ્રશ્નો જે પૂછતા હોય તે
છે પરીક્ષા લક્ષી તે પણ તમને આપી છું જેથી કરી તમે પણ પરીક્ષાની અંદર વધારે મહેનત કરો અને ચાર વધારે માર્ક લાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની જે કંઈ ચલાવ્યો સ્પેલિંગ લખાયા તે તમે નોંધ કરી લેજો વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ